विद्यार्थियों आज आप धोरण अगियार विषय समाजशास्त्र चैप्टर नंबर 8 में पर्यावरण समाज एना विषय आप अभ्यास करशु। आग तो मानव जीवन पर पर्यावरण की असर शू रही है एना विषय जोईए। तो आने आगळना विषयों में आपणे एम जोईशुं के पर्यावरण प्रकार क्या क्या है। प्राकृतिक पर्यावरण, सामाजिक पर्यावरण, सांस्कृतिक पर्यावरण एम पर्यावरण मानव जीवन पर असर कई रीते थे ये विगतवार आपणे जोयुं। त्यारबाद आज आ वीडियो में आपणे मानव जीवन पर पर्यावरण की असर शू रहेली छे, पर्यावरण एटले आजूबाजू वातावरण छे, ए वातावरण की असर मानव जीवन पर शू रहेली छे एना विषय विगतवार अभ्यास करशुं। तो मानव जीवन अने पर्यावरण तत्वो एक बीजा साथे गाढ़ रीते संकळायेला छे एम आपणे पहेलो मुद्दो लईए। तो मानव जीवन पर पर्यावरण असर करता परिबळो अथवा तो क्या पर्यावरण साथे, तो पहला तो स्थानिक संबंध छे एटले के स्थानिक संबंध तो मानव समाज में जुदी जुदी वातावरण की असर है। दाखला तरीके कोई माणस कोई समूह में बैठो हो, कोई एकांत हो, कोई पण व्यक्ति कोई प्रसंग में जती हो, कोई सामूहिक कार्यक्रम में जती हो, त्यारे ज्यां वार्तालाप थतो हो तो ये वातावरण वार्तालापनी ये वातावरणनी अने ये पर्यावरणनी असर मानव जीवन पर थाय छे। મોટી હોયના માણસોમાં પણ થતી હોય છે એટલે અહીં સ્થાનિક સંબંધ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો કોઈ પણ સમાજના આ સામાજિક આર્થિક રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં સ્થાનિક સંબંધ ખૂબ મહત્વનો હોય છે। આ સ્થાનિક સંબંધમાં મુખ્યત્વે સ્થિતિ એટલે કે લોકેશન ઓફ સિચ્યુએશન એટલે કે એ સંબંધની સ્થિતિ છે, સ્થાનિક સ્થિતિ છે એ જોવામાં આવે છે। કદ એટલે સાઈઝ અને આકાર એટલે શેપને જોવામાં આવે છે। જે તે રાષ્ટ્ર દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે તેને આધારે તેના વિકાસમાં પર્યાવરણીય સ્થિતિઓ મદદરૂપ બનતી હોય છે। દાખલા તરીકે પૃથ્વી પર જોવા મળતા રેખાંશ, પૃથ્વી પર જુદા જુદા દેશના જુદા જુદા સમયે રેખાંશ મળતા હોય જેનાથી સમય નક્કી થાય છે, અને અક્ષાંશ કે જેનાથી જે તે પ્રદેશના જળવાયુ, કુદરતી સંપત્તિ, પશુજીવન, માનવજીવન, સંસ્કૃતિ વગેરે લીધા છે। વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે ભૂગોળમાં પણ આવી ગયું છે કે રેખાંશ અને અક્ષાંશ। રેખાંશ એને કહેવામાં આવે છે જે છે એ પૃથ્વી પર જે તે વિસ્તારનું પ્રદેશનું સમય નક્કી કરે, સમય નિર્ધારણ કરતું હોય, અને અક્ષાંશ છે જે તે પ્રદેશ નક્કી કરતું હોય। આ બે શબ્દો યાદ રાખવા જરૂર છે અને એને આધારે કયા સમયમાં અને કયા પ્રદેશમાં કયા સમયે ભૌગોલિક પરિસ્થિતિની અસર રહે છે અને એ ભૌગોલિક પરિસ્થિતિની અસરને કારણે જ્યાં જે પ્રદેશમાં જે માનવ જીવન વસવાટ કરતું હોય એના ઉપર પર્યાવરણની અસર થાય છે। એટલે અહીં સ્થાનિક સંબંધ તરીકે આપણે અભ્યાસ કરીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ તો બીજું જમીન અને માનવ જીવન। હવે જે તે જમીન છે એના ઉપર માનવ જીવનની અસર કઈ રીતે આવે છે એના વિશે જોઈએ તો જમીન અને માનવ જીવન જે પ્રદેશમાં રહે છે એની જમીનનું સ્વરૂપ એના સામાજિક જીવનને અસર કરે છે। ઊંચા પર્વતીય ક્ષેત્રમાં રહેનાર માનવી માટે મોટા ઉદ્યોગ ધંધા કે નગરો ઉપલબ્ધ બનતા નથી, તેથી તેના પ્રદૂષણ
અને ગીચતાથી તેઓ મુક્ત રહી શકે છે. જે તે પ્રદેશનું કુદરતી વાતાવરણ તેના રોજિંદા ખોરાકને અસર કરે છે, જેમ કે ભારતમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં લોકોનો દેખાવ, ખોરાક અને જીવનશૈલી એમનો જમીન સાથેનો સંબંધ દર્શાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં એ સમજવાનું આવે છે કે માનવી જે પ્રદેશમાં રહેતો હોય, જે જમીનનું જે પ્રદેશનું સ્વરૂપ હોય, એનું સામાજિક જીવનની અસર એના ઉપર પડે છે. ઊંચા પર્વતીય ક્ષેત્રમાં રહેનાર માનવી મોટા ઉદ્યોગ ધંધા ઉપલબ્ધ થતા નથી, એમાં એ ઘોંઘાટ કે અવાજવાળું વાતાવરણ પર્યાવરણ બનતું નથી, તેથી પ્રદૂષણ અને ગીચતાથી તે મુક્ત રહી શકે, સ્વચ્છ હવામાં વાતાવરણમાં રહી શકે. એટલે કે જે તે પ્રદેશનું કુદરતી વાતાવરણ અને રોજિંદા ખોરાકને અસર કરે છે, જેમ કે ભારતમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોનો દેખાવ, ખોરાક અને જીવનશૈલી એમનો જમીન સાથેનો સંબંધ એ ધરાવે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ લઈએ તો જળ અને માનવ જીવન, કે પૃથ્વી ઉપર જે પર્યાવરણની અસર થાય છે એના સ્થાનિક સંબંધ ઉપર રહેલો છે. ત્યારબાદ જમીન અને માનવ જીવન ઉપર વાતાવરણની અસર થાય પર્યાવરણની. ત્યારબાદ જળ અને માનવ જીવન પર પણ અસર થતી હોય છે. અને જળ અને માનવ જીવન પર અસર કરે છે. ભૌગોલિક
ठंडा प्रदेश, उष्ण प्रदेश, समशीतोष्ण प्रदेश कुदरती संपत्ति पर असर करे छे। एवी ज रीते मानव जीवन ना उद्भव थी पशुओ थी असर जोवा मळे छे। पशुओ ना अनेक रीते उपयोग थाय छे, जेम के माल वाहन मां, सवारी ना खोराक मां, चर्म उद्योग मां, डेरी उद्योग मां वगैरे, रक्षण मां वगैरे जोवा मळे छे। ત્યારબાદ આપણે લઈએ આ માનવીય પર અસર, માનવીય પર પર્યાવરણની અસર થાય છે એવા આપણે ચાર મુદ્દાઓ જોયા કે સ્થાનિક સંબંધ, જમીન અને માનવ જીવન, જળ અને માનવ જીવન, માટી ખનીજ અને માનવ જીવન પર જે અસર કરનાર પરિબળો ચાર જોયા। ત્યારબાદ પર્યાવરણ પર માનવ જીવનની અસર શું રહેલી છે એ આપણે જોઈએ। તો નવો મુદ્દો આવે છે नेक्स्ट वीडियो में देखूंगा।